નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેનું પ્રશ્નપત્ર સી, કે જેની અંદર પ્રશ્નપત્ર સીની અંદર જીસીઆરટી દ્વારા આપવામાં આવેલ મોડેલ પેપર સીનું સોલ્યુશન આપણે કરશું. એની અંદર પહેલો પ્રશ્ન આપણે જોયું તો શ્રેણી પૂર્ણ કરો, જેની અંદર પહેલી સંખ્યા છે સાત, બીજી સંખ્યા દસ છે, એટલે કે ત્રણ સંખ્યાનો વધારો થયો છે. પછીની સંખ્યા દસ છે અને ત્રીજી સંખ્યા સોળ, એટલે કે બીજી ત્રણ સંખ્યાનો અંદર વધારો થયો, છ થયો. હજી પણ બીજી ત્રણ સંખ્યા વધશે એટલે કે નવ સંખ્યાનો વધારો આવશે. તો સોળ અને નવ કઈ સંખ્યા બનશે? પચીસ. એના માટે આપણો જવાબ છે પચીસ. પછી પચીસમાંથી સાડત્રીસ, તો એની અંદર બાર સંખ્યાનો વધારો થાય છે. પછી પંદર સંખ્યાનો વધારો, એમ ક્રમશઃ ત્રણ ત્રણ સંખ્યાનો વધારો થતો જોવા મળે છે. શ્રેણી પૂર્ણ કરો બીજી છે આપણી પાસે, કે જેની અંદર પહેલાં એક છે, એટલે કે પછી બીજી સંખ્યા બે થઈ, પછી ત્રણ, પછી પાંચ, અને પછીની સંખ્યા છે એ આઠ આવશે. ક્રમશઃ ઝીરો, પછી એક, બે સંખ્યાનો વધારો, પછી ત્રણ સંખ્યાનો એમ વધારો થતો જોવા મળે છે. તો એની અંદર આઠ સંખ્યા જોવા મળે છે. પ્રશ્ન નંબર ત્રણ છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? તો ત્રીજા પ્રશ્નની અંદર ઓપ્શન નંબર બી, દસ ચોરસ બનતા જોવા મળે છે. પ્રશ્ન નંબર ચાર છે, કે એક લંબ ચોરસ આકૃતિની અંદર કેટલા લંબચોરસ છે તે જણાવવાનું કીધું છે. તો ચારની અંદર સોળ જેટલા લંબચોરસ બનતા જોવા મળે છે. પ્રશ્ન નંબર પાંચ છે, કે આકૃતિની અંદર વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને છે? તો આકૃતિની અંદર એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, છ ત્રિકોણ આ છે, સાતમું ત્રિકોણ આ અને આઠમું ત્રિકોણ આ બને છે, એટલે ટોટલ આઠ ત્રિકોણ બને છે. પ્રશ્ન નંબર છ છે, કે આકૃતિમાં સળંગ રેખા કેટલી છે તે જણાવો. તો પ્રશ્ન નંબર છ ની અંદર સળંગ રેખા છે એ એકવીસ જેટલી સળંગ રેખાઓ થાય છે. તો બી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર સાત છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો આકૃતિની અંદર વધુમાં વધુ બાર જેટલા લંબચોરસ જોવા. પ્રશ્ન નંબર આઠ છે, કે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો એની અંદર આઠની અંદર આવશે જવાબ બી. શા માટે બી આવે છે? તો ઈ એન ટી એચ યુ એસ આઈ એ એસ ટી આઈ સી આપ્યું છે, પણ એની અંદર ક્યાંય આપણને આર જોવા મળતો નથી, એટલા માટે ઓપ્શન બી આવશે. પ્રશ્ન નંબર નવ છે, કે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો ફેબ્રુઆરીનો સ્પેલિંગ આપણને આપ્યો છે, એની અંદરથી કયો શબ્દ નહીં બને? તો નવ ઓપ્શનની અંદર રૂલર નહીં બને, કારણ કે એલ મૂળાક્ષર છે એ ફેબ્રુઆરી સ્પેલિંગમાં નથી આપેલો. પ્રશ્ન નંબર દસ છે, કે અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ક્રમ શોધો, એટલે કે એબીસીડીનો ક્રમ આપણે શોધવાનો છે. તો અંગ્રેજી મૂળાક્ષરનો એબીસીડીનો મધર સ્પેલિંગ છે, એની અંદર એબીસીડીના ક્રમ મુજબ આપણે જોઈશું તો ઈ એચ એમ ઓ આર ટી. પ્રશ્ન નંબર દસ છે, કે અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડીનો ક્રમ શોધો, એની અંદર હિન્દીનો સ્પેલિંગ આપણને આપ્યો છે, તો એની અંદર ક્રમશ અંગ્રેજી મૂળાક્ષરનો એબીસીડીનો ક્રમ આપણે જોઈએ તો સી ડી આઈ એચ અને એન. પ્રશ્ન નંબર બાર આપ્યો છે આપણી પાસે, બારની અંદર ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો દરેક મૂળાક્ષર ચ, ત, ન, ડ, ર અને હણને એક અંક આપવામાં આવ્યો છે. તો નડનો કયો શબ્દ બને છે અંક? તો કે તેર બને છે. એને વત્તા તરનો અંક છે એનો સરવાળો કરવાનો છે, કે ચાર અને છ. તો આ બંનેથી બનતો આપણો એક મૂળાક્ષર છે એ કયો બનશે? તો કે ઓગણસાઠ. બી આપણો જવાબ છે.
પ્રશ્ન નંબર 13 છે કે ગુજરાતી મૂળાક્ષરોનો નીચેના મુજબ અંક દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો જેમ ઉપર આપણે પ્રશ્ન જોયો એ પ્રમાણે અંક મૂકી એની બાદબાકી કરવાની છે, અને બાદબાકી કરતાં આપણે જવાબ મળશે 2081. પ્રશ્ન નંબર 14 છે કે જુદી પડતી આકૃતિ શોધો. તો આપણે 14ની અંદર જોઈશું કે બધી આકૃતિની અંદર ખૂણા પડે છે, વર્તુળમાં ખૂણો પડતો નથી એટલે વર્તુળ અલગ પડતી જોવા મળે છે. પ્રશ્ન નંબર 15 છે કે જુદી પડતી આકૃતિ શોધો. તો આપણે પંખો છે, ટ્યુબલાઇટ અને બલ્બ છે, ઇલેક્ટ્રિકથી ચાલતી વસ્તુ છે, પણ ડોલમાં ઇલેક્ટ્રિકની જરૂર નથી એટલે ડોલ અલગ પડે છે. પ્રશ્ન નંબર 16 છે, નીચે આપેલા પ્રશ્નમાંથી અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલ સાંકેતિક ભાષાને ધ્યાને લઈ અને ઉત્તર આપવાનો છે, કે જેની અંદર મમ્મીનો સ્પેલિંગ આપણને આપ્યો છે, જેના માટે મમ્મી માટે કોડ આપ્યો છે 14 22 14 14 અને 26. તો મમ્મી માટે 14 કોડ વાપર્યો હોય તો પપ્પા માટે કયો કોડ બનશે? તો પપ્પા માટે કોડ આપણને જોવા મળશે 17 21 72, એટલે કે એ માટેનો કોડ છે એ આપણને 17 2 જોવા મળશે, અને પી માટેનો 17 કોડ જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે 17 ACEGIKMOQ, પછી શું આવશે? તો એ પછી બીને કાઢી નાખ્યો છે, સી લીધો છે, ડીને કાઢીને ઈ લીધો છે, એટલે ક્રમશઃ એક એક મૂળાક્ષર એમાં ઘટતો જાય છે. તો 17ની અંદર આવશે ઓપ્શન બી SUW. પ્રશ્ન 18 આપ્યો છે, નીચે પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. તો 18માં પ્રશ્નની અંદર શબ્દકોશના ક્રમ પ્રમાણે બી ઓપ્શન આવે છે કે વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ અને વૃત્તિ. પ્રશ્ન નંબર 19 છે, નીચે પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો અંગ્રેજી મૂળાક્ષર એની અંદર આપણને આપ્યા છે. તો અંગ્રેજી મૂળાક્ષરની અંદર એપલ, આંટ, બાસ્કેટ અને બોલ આવશે, તો બી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 20 આપણી સમક્ષ આપ્યો છે કે નીચેના પ્રશ્ન નંબર 20 થી 21 22માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો સ્કેચ પેન, માપટી, પરિકર અને કોણ પાપક. તો સ્કેચ પેન એક અલગ પડતું જોવા મળે છે, માપટી, પરિકર અને કોણ માપક છે માપ લેવા માટેના સાધનો છે, તો 20માં આવશે સ્કેચ પેન. પ્રશ્ન નંબર 21 છે, કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ. તો શું અલગ પડે છે? કબડ્ડી અલગ પડે છે, બાકીની ત્રણ રમતમાં બોલની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 22 છે, સાયકલ, રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર. તેની અંદર શું અલગ પડશે? તો કે સાયકલ છે એ વગર પેટ્રોલ ઉપર ચાલે છે, બાકીના ઈંધણની જરૂર પડે છે, તો સાયકલ અલગ પડશે. પ્રશ્ન નંબર 23 છે કે નીચેના પ્રશ્ન નંબર 23 થી 24માં બે પદ વચ્ચેનો સંબંધ આપણે ઓળખી અને જવાબ આપવાનો છે. તો પરિમિતિ માટેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા 4 ગુણ્યા લંબાઈ છે. તો ક્ષેત્રફળ માટેનું આપણે સૂત્ર શું થશે? તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. પ્રશ્ન નંબર 24 છે કે ભારતનો રૂપિયો છે ચલણ, તો અમેરિકા માટેનું ચલણ કયું થશે? તો અમેરિકાનું ચલણ છે ડોલર આવશે જવાબ એ. પ્રશ્ન નંબર 25ની અંદર દર્પણ આકૃતિ આપણી સમક્ષ આપેલી છે. તો 25ની અંદર દર્પણ આકૃતિનો જવાબ આવે છે સી છે, દર્પણ આકૃતિ જળ પ્રતિબિંબની આકૃતિ થતી જોવા મળે છે. એવી જ જળ પ્રતિબિંબની આકૃતિ 26 નંબર છે, એચ આપ્યો છે, તો એચની એચ જેવી આકૃતિ જોવા મળે, તો ડી ઓપ્શન એનો જવાબ છે. પ્રશ્ન નંબર 27 છે કે જો માર્ચ મહિનાની પહેલી તારીખે બુધવાર હોય તો તે મહિનાની 31મી તારીખે કયો વાર હોય? પહેલી તારીખ એટલે 7-7 આપણે ઉમેરતા જવાના છે, 7 4 28 29 થાય એટલે 27માં પ્રશ્નની અંદર જવાબ આવશે બી શુક્રવાર આવશે. 31 તારીખે કયો વાર આવશે? શુક્રવારે. ગણતરી કરશું એટલે ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 28 છે કે વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો છો, તો તેના જમણા હાથ તરફ કઈ દિશા હોય?
તો વેગ જો ઉત્તર દિશાની અંદર એનું મોઢું રાખીને ઉભેલો હોય તો એના જમણા તરફ પૂર્વ દિશા આવેલી હોય. પ્રશ્ન નંબર 29, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતો ક્રમ એટલે પહેલાં નાનું, પછી મોટું, મોટું મોટું એમ. તો મહોલ્લો પહેલાં નાનો હોય, પછી ગામ નાનું હોય, પછી તાલુકો અને પછી જિલ્લો. તો ઓપ્શન બી છે, 3, 1, 4, 2 આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 30 છે, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો જગ લોટો ગ્લાસ અને માટલી એમાં પાણી સમાવવાની ક્ષમતાને આધારે આપણે એને માર્ક આપવાના ગોઠવવાના છે. તો પહેલાં ગ્લાસની અંદર પાણી ઓછું સમાશે, પછી લોટાની અંદર, પછી જગની અંદર અને પછી માટલું. તો ઓપ્શન એ છે આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 31 છે કે એક બોક્સમાં 14 નંગ કેરી હોય તો તેવા 10 બોક્સની કેરી ખાલી કરી તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલીઓ થાય. જો 14 નંગ એક બોક્સની અંદર હોય તો અને એમાં 10 બોક્સ હોય એટલે ટોટલ કેરીઓ કે બોક્સની અંદર કેટલી થાય છે? 140. 140 ભાગ્યા આપણે 5 કરશું એટલે 28 આપણને જવાબ મળશે. પ્રશ્ન નંબર 32 છે કે મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે 28ની ઝડપે ચાલે છે, પરંતુ જો પૂરેપૂરો ભરેલું હોય તો ઝડપમાં 5 કિમીનો ઘટાડો થાય છે. એટલે કે 20ની શું થઈ જાય? 5 ઘટાડો થાય એટલે કેટલી થાય? 15 કિમી થઈ જાય છે. તો મોહનનું આ ટ્રેક્ટર ઈંટોથી પૂરેપૂરું ભરે અને 30 કિમી અંતર કાપે તો કેટલો સમય લાગશે? ભરેલાને 1 કલાકમાં 15 કિમી ચાલે તો એમ કે છે 2 કલાક 30 કિલોમીટર ચાલતા, એટલે 30 ભાગ્યા આપણે 2 કરશું અથવા તો 15 ગુણ્યા 2 કરશું એટલે આપણને જવાબ મળી જશે. તો કેટલી કલાક થશે? તો કે 120 મિનિટ જેટલો સમય થાય, 2 કલાક એટલે કે 120 મિનિટ થશે. પ્રશ્ન નંબર 33 છે કે 100 લાખ એટલે કેટલા? તો 100 લાખ એટલે કેટલા થાય છે? તો એનો જવાબ છે ડી, કે 100 લાખ એટલે 1 કરોડ થાય છે. પ્રશ્ન નંબર 34 છે કે સરોજબેન દરરોજ 30 રૂપિયાની બચત કરે છે, તો મે મહિનામાં સરોજબેન કેટલા રૂપિયાની બચત કરશે? તો મે મહિનાનો 31 મહિનાનો દિવસ હોય છે એને ગુણ્યા 30 કરવાના છે. તો આપણો બી ઓપ્શન છે કે 930 રૂપિયાની એ બચત કરશે. પ્રશ્ન નંબર 35 છે કે જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન 2/5 જેટલું થાય છે, આથી 4 કિલોગ્રામ રસ મેળવવા માટે કેટલા કિલોગ્રામ કેરીની જરૂર પડશે? તો ઓપ્શન નંબર છે બી, 5 કિલોગ્રામ કેરીની જરૂર પડશે. 4 કિલોગ્રામ આપણે રસ મેળવવો હોય તો ઓપ્શન નંબર ડી છે કે 10 કિલોગ્રામ એમાં કેરીની જરૂર પડશે, કારણ કે 10 કિલો અને એને 2/5 સાથે એને ગુણાકાર કરવાનો છે. 5 × 2 = 10 એટલે 5 × 5 = 11, 2 × 2 એટલે 4 કિલો રસ નીકળે. તો આવી ગણતરી થશે એટલે 10 કિલોગ્રામ કેરી થશે. પ્રશ્ન નંબર 36 છે કે નીચેમાંથી કયા સમયે ઘડિયાળમાં મિનિટ અને કલાકના કાંટા વચ્ચે રચાતો ખૂણો કાટકોણથી નાનો હશે? તો 36માં પ્રશ્નની અંદર જવાબ આવશે ડી, કે 12 અને 12 કાટકોણથી નાનો ખૂણો રચાય છે. પ્રશ્ન નંબર 37 છે કે 14 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈવાળા કાગળ પર 1 સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ કાપી શકાય? તો 14 × 7 કરશું, છેદમાં 1 × 1 એટલે એનો કોઈ મતલબ નથી. એટલે 14 × 7 કેટલા થશે? તો કે 14 × 7 છે એ 98 આપણો જવાબ આવશે, સી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 38 છે કે નીચેમાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? તો નીચે આપણે રકમ આપી છે, બધાની આપણે ગુણાકાર કરશું તો આપણને ખ્યાલ આવશે કે કોનું વધુ છે. તો 15 મીટર લંબાઈ 15 × 15 કરશું એટલે સૌથી વધુ આપણને ક્ષેત્રફળ ત્યાં જોવા મળશે, એટલે બી ઓપ્શન આપણો જવાબ. 39માં છે, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 15 વડે ભાગતા શેષ 5 વધે અને 20 વડે ભાગતા પણ 5 વધે. તો એવી સંખ્યા કઈ છે? તો ઓપ્શન સી આપણો જવાબ હશે 39ની અંદર, કે 65ને 15 વડે ભાગતા 5 વધે અને 65ને 20 વડે ભાગતા 5 વધશે.
પ્રશ્ન નંબર 40 છે કે 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ હોય તેવા ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો આ સમજવા જેવો પ્રશ્ન છે કે 9 મીટર લાંબો પટ્ટો છે અને 6 મીટર પહોળો છે, તો એના 3 પટ્ટા રંગ પટ્ટા પડશે, સફેદ, લીલો અને કેસરી. તો આની લંબાઈ 6 છે, એના 6ના 3 સરખા ભાગ પડે એટલે 1ની લંબાઈ 2 વધશે, અને આની લંબાઈ તો 9 આપણને આપેલી જ છે. હવે બંનેનો આપણે ક્ષેત્રફળ ગોતવાનો એટલે બંનેનો ગુણાકાર કરવાનો, તો 9 2 કેટલા થશે? 18. તો 18 આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 41 છે કે 90 ટોપીઓમાંથી 5મા ભાગની ટોપીઓ લાલ રંગની હોય તો લાલ રંગની ટોપીઓની સંખ્યા કેટલી થાય છે? તો 90 ભાગ્યા આપણે 5 કરવાનું છે. તો 41માં પ્રશ્નની અંદર 18 5 90 થાય છે, એટલે 18 આપણો જવાબ છે. 42માં પ્રશ્ન, સાપસીડીની રમત રમવા માટે પાસામાં કેટલા ખૂણા હોય છે? તો સાપસીડીની આપણે રમત રમતા હોય તો પાસાની અંદર ટોટલ 8 ખૂણા આવે છે, 4 4 સામે સામે આવતા હોય છે. પ્રશ્ન નંબર 43 છે કે નીચેની આકૃતિમાં ઘાટા કરેલા છાંયાંકિત ભાગ કેટલામો દર્શાવે છે? તો પહેલાં આપણે એની અંદર ટોટલ કેટલા ભાગ છે એ જાણશું. આ 2 ભાગ છે, આ 2 ભાગ છે, બરાબર. પછી 3 4 5 અને 6, ટોટલ 6 ભાગ છે, એની અંદર ઘાટો કરેલો કેટલો છે? 3. તો 3ના છેદમાં 6 જેવો નહીં, સોરી, 1 2 3 4 5 6 7 8, ટોટલ 8 ભાગ છે. તો 3ના છેદમાં 8 આપણો જવાબ હશે. ડી ઓપ્શન આપણો જવાબ છે, કારણ કે અહીંયા 2 ભાગ પડશે, અહીંયા 2 ભાગ, એટલે 6 નહીં થાય, ટોટલ 8 ભાગ થાય છે. પ્રશ્ન નંબર 44 છે કે 50 પૈસા 3 રૂપિયાનો કેટલામો ભાગ કહી શકાય? તો 50 પૈસા ભાગ્યા 3 રૂપિયાનો પૈસામાં ફેરવું છું એટલે 300 પૈસા થાય છે. તો એ કેટલામો ભાગ થશે? તો કે 2ના છેદમાં 12, આના છેદ ઉડાડશું તો 2ના છેદમાં 12 આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 45 છે કે 1 કિલોગ્રામ બટેકાનો ભાવ જો 20 રૂપિયા હોય તો 4 કિલો અને 3ના છેદમાં 4, એટલે કે 4 કિલો અને 750 ગ્રામ બટેકાનો ભાવ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 4 કિલોના 1 કિલોના 20, એટલે 20 4 80 રૂપિયા, એ થઈ ગયા 10 રૂપિયા, 500 ગ્રામના 10 રૂપિયા અને 250ના 5 રૂપિયા, એટલે 90 5 95 રૂપિયા આપણે ચૂકવવા પડશે. પ્રશ્ન નંબર 46 છે કે 2 કિલોગ્રામ ખાંડની કિંમત 80 રૂપિયા હોય તો 250 ગ્રામ ખાંડની કિંમત કેટલી? 2 કિલોની 80 છે તો કિલોના કેટલા થશે? 40 રૂપિયા, 500ના 20 રૂપિયા, 250ના 10 રૂપિયા થશે. અડધા અડધા કરતું જવાનું. પ્રશ્ન નંબર 47 છે, નીચેમાંથી કઈ 2 સંખ્યાની જોડ નો સૌથી મોટો અવયવ 1 મળશે? તો ઓપ્શન નંબર સી, કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ હોય એનો જ સૌથી મોટો ગુસાઅ છે 1 આવે. તો અવિભાજ્ય સંખ્યા 2 કઈ છે? 5 અને 7. તો સી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 48 આપ્યો છે કે નીચેમાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી? તો એવી કઈ સંખ્યા છે કે જે અવિભાજ્ય છે? તો 71 છે, અવિભાજ્ય સંખ્યા છે. પ્રશ્ન નંબર 49 છે કે 24 અને 48નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો 49ની અંદર સૌથી મોટો સામાન્ય અવયવ છે એ 24 અને 48નો 24 થશે. પ્રશ્ન નંબર 50 છે કે નીચેમાંથી 20 અને 30નો સામાન્ય અવયવી કયો છે? તો 20 અને 30નો અહીં ખાસ ધ્યાન રાખજો કે અવયવ નથી કીધું પૂછ્યું, આપણે શું પૂછ્યું છે? તો કે અવયવી, અવયવી છે 120 થાય છે. પ્રથમ 5 અયુગ્મ એકી સંખ્યાનો સરવાળો, એટલે પ્રથમ 5 એકી સંખ્યા છે 1 3 5 7 અને 9, તો આ એકી સંખ્યાઓનો સરવાળો આપણને પૂછ્યો છે. તો એ કેટલો થાય છે? 25 જેટલો એનો સરવાળો થાય છે. પ્રશ્ન નંબર 52 છે, રીટાએ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે. તો રીટા ની પૂર્વ દિશામાં સપના બેઠી છે, તો મોહન એ સપનાની કઈ દિશાએ બેઠો
હશે તો એની તમારે ગણતરી કરવી પડશે. એની અંદર જવાબ આવશે પશ્ચિમ, કે પૂર્વ દિશાની અંદર જો આ પૂર્વ દિશા હોય અને ત્યાં મોહન બેઠો હોય અને રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી હોય તો મોહન અને સપના ક્યાં હશે એ આપણે ગોતવાનું છે. તો પ્રશ્ન નંબર 53 છે કે નકશા પર 1 સેમી જમીન પર 300 કિલોમીટર પ્રમાણમાં છે. તો નકશામાં એક શહેરથી બીજા શહેર સુધીનું 4.5 સેમી અંતર હોય તો બંને શહેર વચ્ચે અંતર કેટલું થશે? તો 1 સેમી બરાબર કેટલા છે? 300 કિલોમીટર. તો 4 સેમી બરાબર કેટલા થશે? તો 4 × 300 કરશું એટલે કે 1200 કિલોમીટર થશે. હવે રહ્યા બાકીના 500 સેમી, તો 0.5 સેમી એટલે કે 0.5 સેમી, તો 0.5 સેમી એટલે 300 × 0.5 શું થશે? 150. તો બંનેનો આપણે સરવાળો કરશું એટલે 1350 આપણો જવાબ આવે છે. ઓપ્શન સી છે આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 54 કે એક દોરીની લંબાઈ 4 મીટર 5 સેમી હોય તો આ દોરીની લંબાઈ ને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે લખીશું? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન બી કે 4.05. બરાબર, મોટા ભાગે 4.5 લખીને આવે છે પણ એ ખોટું થશે, 4.05 થશે. પ્રશ્ન નંબર 55 છે 3/4 રૂપિયા બરાબર કેટલા? તો 3/4 બરાબર એ 0.75 પૈસા થાય છે, રૂપિયાનો ત્રીજો ભાગ. પ્રશ્ન નંબર 56 આપણને આપ્યો છે કે સોહન 1.5 મીટર લાંબુ કૂદી શકે જ્યારે તેના પપ્પા સોહન કરતા 115 સેમી લાંબુ કૂદી શકે. અહીં સેમીની અંદર છે ને મીટરમાં, તો સેમીને મીટરમાં ફેરવવા પડશે, 1.15 મીટર થાય અને સોહન 1.05 થાય. તો પપ્પા વધુમાં વધુ કેટલું કૂદી શકશે એના પપ્પા? તો એનો સરવાળો આપણે કરશું 2.20, એ આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 57 છે કે એક મશીન 2 વર્ષમાં 24,000 રમકડા બનાવતું હોય તો આવા 2 મશીન 8 મહિનામાં કેટલા રમકડા બનાવે? તો પહેલાં આપણે એક મશીન છે એ 2 વર્ષની અંદર 24,000 હોય તો 1 વર્ષની અંદર કેટલા થાય? 12,000. 1 મહિનામાં 1,000 રમકડા બનાવે. તો એવા 2 મશીન કીધું, 8 મહિનાની અંદર 8,000, 2 મશીન છે એટલે 8 × 2 = 16. ડી ઓપ્શન આપણો જવાબ છે કે 16,000 રમકડા બનાવે. પ્રશ્ન નંબર 58 છે સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિ નીચેમાંથી કયા એકમમાં માપવામાં આવે છે? તો 58માં પ્રશ્નની અંદર રહેશે કે મીટરની અંદર માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 59 છે કે 5 મીટર બાજુવાળા ચોરસ ભોંયતળિયા ઉપર 50 સેમી લંબાઈવાળી ચોરસ લાદી બેસાડવી હોય તો ભોંયતાળિયાને ઢાંકવા કેટલી લાદી જોઈશે? તો 5 મીટર આ મીટર છે અને એકમ અહીંયા સેમી છે, તો મીટરને સેમીમાં ફેરવશું તો 5 મીટર એટલે 500 સેમી થાય. હવે એનું ક્ષેત્રફળ 500 × 500 = 50 × 50 કરીશું. આ 50 ગયા, આ 50 ગયા, આ 50 ગયા, આ 50, 10 10 વધ્યા 1 1 0 એટલે 100. તો કેટલી લાદી જોઈશે? 100 આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 60 કમળાબેનની ગાય દરરોજ 8 લીટર દૂધ આપે. જો 1 લીટર દૂધમાં 50 રૂપિયા ભાવે વેચતી હોય તો 10 દિવસમાં કમળાબેન ગાયનું દૂધ વેચી કેટલા રૂપિયા કમાશે એમ મેં પૂછ્યું. તો એનો જવાબ અને આપણે ગણતરી કરશું તો એ પ્રશ્નનો જવાબ મળશે સી કે દરરોજનું 8 લીટર દૂધ આપે છે અને 50 રૂપિયાના ભાવે વેચે છે તો 8 × 5 = 40, 400 રૂપિયા એક દિવસનું એની કમાણી થશે. તો 10 દિવસના કેટલા થાય? તો કે 4000 રૂપિયાની કમાણી કમળાબેનને થશે. પ્રશ્ન નંબર 61 નીચેમાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી? તો 61માં પ્રશ્નની અંદર સામાજિક પ્રસંગે મેઘ લાડુ વેચવામાં આવે છે એવો પાણી સાથે જોડાયેલો નથી, એટલે કે પર્યાવરણના પ્રશ્નો હવે અહીંથી શરૂ થાય છે. પ્રશ્ન નંબર 62 છે કે નીચેના વિધાનોને આધારે જવાબ આપો કે શું છે? કે નીલમ તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે 1938માં લડાઈમાં વપરાઈ હતી, કે માણેક તોપ દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી
મલેકીઝ ઉપર કોડમાં આપવામાં આવી હતી. તો આ ખોટું છે, માત્ર એક વિધાન સાચું છે. તો એ ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 63 છે કે નમ્રતા બીમાર પડી છે, તેને ઝાડા ઉલટી થઈ ગયા છે, તો નિરવે શેનું દ્રાવણ બનાવીને નાખ્યું છે? તો ખાંડ, મીઠું અને પાણી. એ ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 64 છે કે નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે? તો સરિતા ગાયકવાડ રમત ગમત સાથે અને સુનિતા વિલિયમ્સ એ અવકાશ સાથે જોડાયેલી છે. તો ઓપ્શન બી છે કે બી સાચી છે. પ્રશ્ન નંબર 65 છે કે લેહ લદ્દાખના લોકો ઉનાળામાં ફળ અને શાકભાજી સૂકવીને રાખે છે? તો 65ની અંદર જવાબ આવશે સી, કે કારણ કે શિયાળામાં એમને તાજા ફળો શાકભાજી મળતા નથી, કારણ કે લેહ લદ્દાખની અંદર શિયાળામાં બરફ વર્ષા થતી હોય છે, ત્યાં શાકભાજી ત્યારે થતું નથી, એટલે ઉનાળામાં સૂકવી અને એ લોકો વાપરતા હોય છે. પ્રશ્ન નંબર 66 છે કે નીચેમાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઉગળતા નથી? તો કયા જૂથના પદાર્થ છે એ પાણીમાં નહીં ઉગળે? તો 66ની અંદર આવશે ડી, કે ચોકનો પાવડર છે, લાકડાનો વહેર અને તેલ એ પાણીની અંદર ઓગળતો નથી. પ્રશ્ન નંબર 67 છે કે નીચેમાંથી કયું રાજ્ય દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે? તો તેલંગાણાને દરિયા કિનારો લાગે છે, બાકીના રાજ્યોને લાગતો નથી. પ્રશ્ન નંબર 68 છે કે મમ્મીના બહેનનો દીકરો તમારે શું થાય? તો મમ્મીના બહેનનો દીકરો આપણે છે એ ભાઈ બહેન થશે. પ્રશ્ન નંબર 69 છે કે ભૂકંપ આવ્યા બાદ આપણે શું ના કરવું જોઈએ? તો કે ભૂકંપ આવ્યા બાદ છે સી, બહારથી મદદથી આવેલા લોકો પાસેથી સામગ્રી મેળવવા આપણે દોડાદોડી કરવી જોઈએ નહીં. પ્રશ્ન નંબર 70 છે કે સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે? તો કે સાપ છે, આપણે ખબર છે, ખેતરમાં ઉંદરોને મારીને ખાઈ જાય છે, જે ઉંદર છે એ પાકનું નુકસાન કરતા હોય છે, એટલે મારે સાપ છે એ ખેડૂતનો મિત્ર છે. પ્રશ્ન નંબર 71 છે કે જો ક્રિપલ પર્વતારોહણ કરવા માટે જાય છે તો નીચેમાંથી કયા જૂથની સામગ્રી લઈ શકશે? તો આપ વાંચીને જોઈ શકશો કે દોરડા, કડી, પાણીની બોટલ, ખોરાકના પડીકા એ સાથે લઈ જાય છે. પ્રશ્ન નંબર 72 છે કે અશોકભાઈને જાયદ પાકની વાવણી કરવી હોય તો તે કયા પાક વાવશે? તો આ મહત્વનો અને મોસ્ટ ઉપયોગી પ્રશ્ન છે, આમાંથી એકાદો પ્રશ્ન તો આવશે, તો તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જાયદ પાક કોને કહેવાય, કે જે ઉનાળામાં ઉગાડવામાં આવતો હોય એ પાકને જાયદ પાક કહેવાય, રવિ પાક કોને કહેવાય, શિયાળામાં જે પાક ઉગાડવામાં આવે એને રવિ પાક, અને ખરીફ પાક છે એ ચોમાસામાં ઉગાડવામાં આવતા હોય એ પાકને ખરીફ પાક કહેવાય. આ વસ્તુ યાદ રાખશો તો પ્રશ્ન તમારો રોકડો છે. જાયદ પાક કીધું છે તો ઉનાળામાં શું આવશે? તો કે તરબૂચ અને કાકડી આવે છે. પ્રશ્ન નંબર 73 છે કે કોઈ પરિવાર કામની શોધમાં ગામ છોડીને બહાર જવાનું થાય તો નીચેમાંથી શું મુશ્કેલી હોય અને પડે છે? તો પ્રશ્ન નંબર 73ની અંદર છે કે શું મુશ્કેલી પડશે, તો એની અંદર સી આવશે કે ત્રીજી અને પાંચમી મુશ્કેલી એને પડશે, કે રહેઠાણ જો શોધવામાં સમય લાગશે, જીવન જરૂરિયાતની વસ્તુ ઉપલબ્ધ પણ ન થાય, આવી અને મુશ્કેલીઓ પડશે. પ્રશ્ન નંબર 74 છે કે નીચેમાંથી પ્રાણીઓનું જૂથ કયું જૂથ ઠંડીની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો ગરોળી અને અજગર છે એ શિયાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં ગાઢ નિંદ્રામાં વહી જતા હોય છે. પ્રશ્ન નંબર 75 છે નીચેમાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે? તો પાણીને ખાબોચિયા ભરેલા હોય અને ચૂના ટાયરના કુંડા હોય, આ બી ઓપ્શન છે એ જવાબદાર છે મચ્છરોના ઉપદ્રવ માટે. પ્રશ્ન નંબર 76 તમને પીરસેલી ગરમા ગરમ ખીચડીને ફૂંક માર્યા સિવાય ઝડપથી ઠંડી કરવા માટે નીચેમાંથી કયો ઉપાય લેશો? તો કે થાળીમાં એને ફેલાવીને મૂકશું તો ઝડપથી એ ઠરી જાય છે. બરફ અને ઠંડુ પાણી ઉમેરશું નહીં, નકર ખીચડી ખાધા જેવી રહેશે નહીં. ખાદ્ય પદાર્થનો લાંબા સમય સચવાઈને રહે તે માટે કયા પ્રકારના વાસણનો ઉપયોગ કરશો? તો લાંબા સમય માટે કાચનું વાસણ, આપણે અથાણું મોસ્ટ ઓફલી કાચના વાસણમાં રાખતા હોઈએ છીએ. પ્રશ્ન 78માં છે કે અથાણું બનાવવા નીચેમાંથી કઈ સામગ્રી વપરાશે નહીં? તો દૂધ છે અથાણામાં વપરાશે નહીં, ગોળ, કેરી અને મરચું અથાણામાં વપરાય છે. પ્રશ્ન નંબર 79 છે કે છોડના વિકાસ માટે નીચે પૈકી કયું જૂથ જરૂરી છે? તો છોડના વિકાસ માટે હવા, પાણી અને જરૂર એ મોસ્ટ ઓફ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 80 છે કે નીચેમાંથી કયા વાહનની જોડ પેટ્રોલ ડીઝલ વિના ચાલે
છે, તો બળદગાડા અને ઘોડાગાડીમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી. પ્રશ્ન નંબર 81-85માં નીચેનો આપણે ફકરો આપ્યો છે કે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો ફકરો અત્યારે આપણે વાંચશું નહીં, મોસ્ટ ઓફલી છે તમારે ફકરો છે વિડીયોને સ્કીપ કરી, એટલે કે વિડીયો ઊભો રાખી ફકરો તમારે વાંચી જોવાનો છે. જો આપણે ફકરો વાંચશું તો વિડીયો ખૂબ લાંબો થશે. સીધો પ્રશ્ન આપણે 81માં જોઈશું કે ઢોલને શિયાળા શાથી પ્રાણી સમજી બેઠું, તો એના માટે જવાબ આપશે બી, કે ઢોલમાંથી અવાજ આવતો તો એટલા માટે એને પ્રાણી સમજી બેઠું. પ્રશ્ન નંબર 82 છે કે શિયાળને કઈ વાતની આતુરતા હતી, તો ડી છે કે સ્વાદિષ્ટ માંસ ખાવાની એને આતુરતા હતી. પ્રશ્ન નંબર 83 છે શિયાળના દાંત શાથી પડી ગયા, તો નગારાને કરડવાથી, નગારાને બટકું ભરવાથી એના દાંત છે પડી જાય છે. પ્રશ્ન નંબર 84 શિયાળે કયો ભેદ ઉકેલ્યો, તો એની અંદર જવાબ આવશે સી, અવાજ કરનાર બધા પ્રાણી ન હોય એવો એ ભેદ ઉકેલે છે. પ્રશ્ન નંબર 85 છે શિયાળના કયા સાહસને તમે વખાણશો, તો એમાં પણ સી આવશે કે ભેદ શોધવાનો એને લાહવો હતો એના સાહસને આપણે બિરદાવશું. પ્રશ્ન નંબર 86 છે કે ગોળ બનાવવા માટે વપરાતું સાધન, તો વાળ કે મશીન, તો કે ચીચોડો છે એના માટે ગોળ બનાવવા માટે શેરડીનો રસ કાઢવા ચીચોડાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 87 છે કે સમાન ખર્ચ ધરાવતા શબ્દમાંથી, સમાન અર્થ ધરાવતા શબ્દમાંથી અલગ શબ્દ કયો, તો ઉદધી, વારિધ અને જલધિ સમુદ્ર માટે વપરાય છે, પરિક્ષે એ વપરાય, પરિધિ વપરાતું નથી, તો પરિધિ ડી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 88માં આપણે જોઈશું કે આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ જૂથને ઓળખો, તો એની અંદર ઝાડ, ફળ, પાંદડા, નિશાળ, બગીચો, પેન, રબર આ બધું શાળાની અંદર હોય છે, પણ સી, મગ, ચણા અને ઘઉં એ અલગ પડતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 89 નીચે પૈકી કયું શબ્દ જૂથ ખોટું છે, ગોળ આકાર છે, ગોળ ખાવાનો પદાર્થ, મોર પક્ષી, મોર માંજર, ચોર વસ્તુની ચોરી, ચોરી તલંગ મંડપની ચોરી, ડી પાણી, પીવાનું પાણી અને પાણી એટલે કૂવાનું પાણી, તો એ ડી છે એ ખોટું છે, હાથની હથેળી પણ કહેવાય પાણી. પ્રશ્ન નંબર 90 નીચેમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો, તો મોહનથાળ, કોપરા પાક અને દૂધ પાક છે વાનગી છે, ડી બટેકા વાનગી નથી એ શાકભાજી છે. પ્રશ્ન 91 છે કે ગધેડાના બચ્ચાને શું કહેવાય, તો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 92 છે નીચેમાંથી સાચું વાક્ય પસંદ કરો, તો મહેશ દોડતો હતો એ સાચો વાક્ય થાય છે. કુહુ કુહુ બોલું છું, તો એવું કોણ બોલશે પક્ષીઓમાં, તો કે કોયલ છે એ કુહુ કુહુ બોલશે, સી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 94 છે કે સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો, 94માં પ્રશ્નની અંદર જવાબ આવશે સી, મૂર્તિની જોડણી આ રીતે લખાય છે. પ્રશ્ન નંબર 95 છે કે ઝાડના બે સાચા પર્યાયી શબ્દ લખો, તો વૃક્ષ અને તરુ છે એ ઝાડના પર્યાયી સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન નંબર 96 છે અલગ પડતો શબ્દ શોધો, બગીચો, ઝાડ, ફૂલો અને ચકલી, તો ચકલી અલગ પડે છે. પ્રશ્ન નંબર 97 છે કે સુરેશ વિદ્યાર્થી છે, સુરેશ હોશિયાર તે, તો સુરેશની જગ્યાએ લીટી દોરી છે, એની જગ્યાએ બીજું આપણે નામ મૂકવાનું છે સર્વનામ, તો તે હોશિયાર છે એમ થશે, ઓપ્શન સી જવાબ છે આપણો. પ્રશ્ન નંબર 98ની અંદર નીચેના શબ્દોમાંથી શબ્દકોશનો સાચો ક્રમ જણાવો, તેની અંદર બી છે અનિલ, અંજીર અને આગગાડી. પ્રશ્ન નંબર 99 નીચેમાંથી કયું વિરામ ચિહ્ન વપરાયું ઓળખવાનું છે, કાશીનગરીમાં એક મોચી રહેતો હતો, તો ટપકું પૂર્ણ વિરામ સી આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 100 આપ્યો છે કે નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો, તો કાગળ, ઘર અને ચોર આ કક્કાવારીના ક્રમ પ્રમાણે બને છે, તો ડી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 101 નીચેમાંથી કયું વાક્ય સાચું છે, તો હવે અંગ્રેજીના પ્રશ્નો શરૂ થાય છે, તો નીચેમાંથી કયું વાક્ય સાચું થશે, ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ એવરી ડે, ચુન્ની અને મુન્ની એકમમાંથી પ્રશ્ન પૂછ્યો છે.
પ્રશ્ન 102 છે કે ખાલી જગ્યા હેઝ અ ન્યૂઝ પેપર, તો પ્રશ્ન 102 ની અંદર સી આવશે, હુ હેઝ ન્યૂઝ પેપર, ન્યૂઝ પેપર કોની પાસે છે એવું થશે. પ્રશ્ન 103 છે કે ઇઝ ઇટ અ કંપાસ બોક્સ, સાચો જવાબ પસંદ કરો. તો 103 ક્વેશ્ચન ટેગ આપણને આપ્યો છે કે આ કંપાસ બોક્સ છે, તો આપણે યસની અંદર એને જવાબ આપશું, તો કે યસ ઇટ ઇઝ. જો નોની અંદર હોય તો ઇઝ નોટ આવે, પણ ઇઝ નોટ આની અંદર આવ્યું નથી, એટલે યસની અંદર આપણે જવાબ પસંદ કરશું. ઇટ વોઝ રેનિંગ, ખાલી જગ્યા આઈ ટુક માય અમ્બ્રેલા, કે ત્યાં વરસાદ પડે છે, તો ખાલી જગ્યા હું મારી છત્રી લઉં છું, તો શું આવશે એની અંદર 104ની અંદર? તો ઓપ્શન એ આવશે કે વરસાદ પડે છે તેથી હું મારી છત્રી લઉં છું, એટલે 100 આવશે. પ્રશ્ન નંબર 105 છે કે વાક્યમાં યોગ્ય પ્રક્રમ વાળો વિકલ્પ પસંદ કરો. તો 105ની અંદર આવશે ઇટ હેઝ ફોર લેગ્સ, ક્રમમાં ગોઠવવાનું છે. પ્રશ્ન નંબર 106 છે આપણી જોડે કે પીપલ ડેકોરેટ ધેર હોમ્સ, ખાલી જગ્યા ન્યૂ આર, ડેકોરેટ છે કે પીપલ ડેકોરેટ ધેર હોમ્સ, ખાલી જગ્યા ન્યૂ ઇયર. તો પ્રિપોઝિશન મૂકવાનું છે ઇન, ઓન, નિયર અને વિથ. તો નવા વર્ષની અંદર તો નવા વર્ષ ઉપર, એટલે કે ઓન આવશે, કે નવા વર્ષ ઉપર તેમનું ઘર શણગારે છે. પ્રશ્ન નંબર 107 સાચો સ્પેલિંગ શોધો. તો કેમલનો સાચો સ્પેલિંગ આપણે એની અંદર શોધવાનો, તો CAMEL એ કેમલનો સાચો સ્પેલિંગ થાય છે. એક આપણને ચિત્ર આપ્યું છે, એની ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. કે પ્રશ્ન નંબર 108 છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, ઓ તો શેનું છે, સોફા આપ્યો છે એટલે શેનું હશે, ડ્રોઈંગ રૂમનું હશે, ક્લાસરૂમ કે કિચન કે બેડરૂમ નહીં હોય. પ્રશ્ન નંબર 109 છે કે ધેર આર, ખાલી જગ્યા પિક્ચર ઓન વોલ, દિવાલ ઉપર કેટલા ચિત્રો ટીંગાઈ રહ્યા છે એમ આપણને કીધું છે. પ્રશ્ન નંબર 108 છે, એની અંદર બી ઓપ્શન છે કે કેટલા ચિત્રો છે એ દિવાલ ઉપર હશે, તો 3 પિક્ચર્સ આર ઓન ધ, નહીં 4 પિક્ચર્સ આવે છે, કે 4 પિક્ચર્સ આર ઓન ધ વોલ, તો જવાબ આવશે C4. પ્રશ્ન નંબર 110 છે કે ધેર ધ પ્લાન્ટ ઇઝ, ખાલી જગ્યા ધ સોફા, તો 110માં આપણે જવાબ આવે છે ખાલી જગ્યા, તો ધ પ્લાન્ટ ઇઝ ખાલી જગ્યા, તો કે અંડર ધ સોફા, પ્લાન્ટ છે એ સોફાની અંદર નીચે છે. પ્રશ્ન નંબર 111 છે, સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે, તો સી ગો ટુ સ્કૂલ એવરી ડે. પ્રશ્ન નંબર 112 છે, ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ ડોક્ટર્સ બેગ, તો વોટ ઇઝ ધેર અ ડોક્ટર બેગ, એમ થશે કે ડોક્ટરની બેગમાં શું હશે. પ્રશ્ન નંબર 113 છે કે ધેર ઇઝ અ કાર્ટ ઇન ધ ફાર્મ, તો પ્રશ્ન નંબર 113ની અંદર આવશે ડી, કે ધેર અ કાર્ટ ઇન ધ ફાર્મ. તો પ્રશ્ન નંબર 113ની અંદર આપણે જોઈશું કે ધેર ઇઝ અ કાર્ટ ઇન ધ ફાર્મ. યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. ઇઝ અ કાર્ટ ધેર ઇન ધ ફાર્મ, ઇઝ ધેર ઇન ધ ફાર્મ કાર્ટ, તો એની અંદર 113ની અંદર આપણે પ્રશ્ન આવશે ઇઝ ધેર અ કાર્ટ ઇન ધ ફાર્મ, એમ આવશે, એટલે કે ડી આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 114 છે, સંકેત પહેચાનીએ, આગે પ્રવેશ બંધ હે એ આવશે એની અંદર, કે આગળ પ્રવેશ બંધ છે. પ્રશ્ન નંબર 115 આપ્યું છે કે માલી શબ્દનું લિંગ પરિવર્તન કીજીએ, માલીનું સ્ત્રીલિંગ કરવાનું છે, તો 115ની અંદર આપણે આવશે બી માલિન. પ્રશ્ન નંબર 116 આપ્યો છે કે ભગત વર્ણો કો મિલાકર શબ્દ બને, તો ભગત શબ્દને મિક્સ કરી અને કયો શબ્દ બનશે, તો કે ભગત જ બનશે, તો બી ઓપ્શન આપણો જવાબ. કુટિયા અર્થાત શું થશે,
તો કુટિયાનો અર્થ હિન્દીની અંદર શું થશે એ આપણને પૂછો તો કુટિયાનો અર્થ થશે ચોપડી. પ્રશ્ન નંબર 118 છે, હમ દેશ કી સેવા ફસલ સે લેકર કરતે હે, તો ફસલ કોણાની અંદરથી લે છે, પોલીસ, અધ્યાપક, કિસાન કે સહી નહીં, તો કિસાન ફસલ લે છે એટલે આપણો જવાબ આવશે બી, એટલે કે ખેતી કોણ કરે છે, તો કે કિસાન. પ્રશ્ન નંબર 119 છે કે સહી મુહાવરે કી જોડ પહેચાનીએ, નોકઝોક કરના યાની વિચાર કરના, નોકઝોક કરના યાની ઉગ્ર ચર્ચા કરના, નોકઝોક કરના યા બીચ મેં બોલના, નોકઝોક કરના યા બીચ બીચ મેં બોલમાં, તો ઉગ્ર ચર્ચા કરના બી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 120 છે, મેં જળ ઓરથલ પર નહીં રહેતા, તો મગરમચ્છ, મગર છે જળ અને પાણીમાં અને ધરતી ઉપર રહે છે, કાચબો પણ પાણી અને જમીન ઉપર રહે છે, બતક પણ પાણી અને જમીનમાં રહે છે, મોર છે પાણીમાં રહેતો નથી, તો જવાબ આપશે ડી મોર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું સીટી પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે જીસીઆરટી દ્વારા આપવામાં આવેલું કોમન પ્રવેશ પરીક્ષા મહાવરા માટેનું પ્રશ્નપત્ર સીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોયું. તો આવા નવા મોડેલ પેપરો તથા વિવિધ ટોપિકોની સંપૂર્ણ વિગતવાર ચર્ચા જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ ચેનલને શેર કરો જેથી તેઓ પણ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થાય અને ધોરણ 6-12 સુધી સંપૂર્ણ નિઃશુલ્ક મફત અભ્યાસનો એ લાભ તે પણ લઈ શકે અને આર્થિક ભારણ છે એના વાલી પરથી તે દૂર થાય એમ એ જ મહત્વનો ઉદ્દેશ્ય છે. તો એટલા માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચે તેવા પ્રયત્નો આપણે બધા સૌ ભેગા મળીને કરશું.